બેગમપુરાના ગુલાબ પાચા ઉર્ફે ગુલુમિયા ઇસ્માઇલ શેખને આપઘાત સુધી દોરી ગયેલા બે વ્યાજખોરો પૈકી માથાભારે વ્યાજખોર સાબેર ગુલામ મુસ્તફાને ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના ઉનાવાની મીરદાતાર દરગાહ બહારથી ચકડીધો હતો. આ વ્યાજખોરો ગજખાવ લોકો પાસેથી ચમા લીધેલી બે કાર અને ચાર બાઇક કુબેરજી માર્કેટમાં સંતાડી રાખી હોય તે પણ મોડી રાત્રે પોલીસે કબજી લીધી હતી. બેગમપુરામાં રહેતો અને પરચુન એજન્ટ તરીકે કામ કરતા ગુલામ ખ્વાજાએ બેગમપુરા તુલસી પળિયુના કાલુશાહીના મહોલ્લામાં રહેતા અને માથાભારે વ્યાજખોર શાબીર ગુલામ મુસ્તફા શેખ પાસેથી 1 લાખ રૂપિયા વ્યાજ લીધા હતા. તેની ચુકવણી કરવા ઇબ્રાહીમ ચાચા પાસેથી 35,000 રૂપિયા વ્યાજ લીધા હતા. બંને વ્યાજખોરોએ શોષણ કરતા ગુલામ ખ્વાજાએ 12 મે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. 12 દિવસ લાંબી સારવાર બાદ રવિવારે યુવકનું મોત નિપજતા જ બંને ફરાર થઈ ગયા હતા. ઇબ્રાહીમને 2 દિવસ પહેલા સ્થાનિક પોલીસે દબોચ્યો હતો. મુખ્ય વ્યાજખોર શાબીર ગુલામ મહેસાણાના ઉનાવાના મેરાદાતાર દરગાહ પાસે પહોંચ્યો હોવાની બાતમી વચ્ચે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ત્યાંથી દબોચી લીધો હતો. તેની પ્રાથમિક પૂછપરછમાં તે મોટા પાયે વ્યાજખોરી કરતો હોવાનું અને તેણે વ્યાજ નહીં આપી શકેલા લોકોની 2 4 વ્હીલ અને 4 બાઇક પડાવી લઈ કુબેરજી માર્કેટમાં સંતાડી રાખી હોવાની કબૂલાત કરતા મોડી રાત્રે તે પણ ક્રાઇમ બ્રાન્ચે કબજી લીધી હતી. તે સાથે જ ભોગ બનેલી અન્ય વ્યક્તિઓને પોલીસે સંપર્ક સાધવા જણાવ્યું હતું. મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 22/11/2024ના રોજ એક ગુલામભાઈ ખ્વાજા મિયા ઇસ્માઇલભાઈ શેખે પોતાની આર્થિક પરિસ્થિતિ કંટાળી અને ઊંચા વ્યાજે લોકો પાસેથી પૈસા લીધા હોય એના કારણે એમને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપજ્યું હતું. જે બાબતે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં શાબીર ગુલામ મુસ્તફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને આમનેથી સુસાઇડ કરવું પડ્યું હતું. જે અનુસંધાને શાબી ગુલામ મુસ્તફા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી. ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરાદાતાર ઉનાવા મીરાદાતારની દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય 6 વાહનો 4 મોટરસાઇકલ અને 2 કાર કબજે લેવામાં આવી છે. જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજના ની સામે પૈસા જે ધિરાણ કર્યું એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા, ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે. એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની એક તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા, કેટલું વ્યાજ ચૂકવી ચૂક્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે. એના કહેવા પ્રમાણે કાલે રાત્રે 4 મોટરસાઇકલ અને 2 કાર 6 વાહનો કબજે લેવામાં આવ્યા હતા. આ પહેલા મૈદરપુરા પોલીસ દ્વારા પણ 1 બાઇક કબજે લેવામાં આવ્યું હતું અને 1 બાઇક કાલે પરમ દિવસે કોઈ એમની પાસેથી છોડાવી ગયેલું, એટલે 8-1 વાહનો તો એમની પાસે હતા. પોલીસે એમના ઘરે કાલે પણ સર્ચ કરેલું હતું પણ એમના ઘરેથી એવા કોઈ દસ્તાવેજો કે એવું મળી નથી આવ્યું. પણ હવે એને તપાસ રિમાન્ડ દરમિયાન અને એની પોલીસ કસ્ટડી દરમિયાન એની અલગ અલગ માહિતી કઢાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ચોક્કસ આ હકીકત અંગે પણ તપાસ કરવામાં આવશે. એ ખરી વાત છે, કારણ કે એની પાસેથી 6 વાહનો તો એમને પોલીસની ત્યાંથી જ્યારે મીરા ઉનાદાતાની દરગાહથી પકડવામાં આવ્યો અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન જ એને 6-8 વાહનોની કબૂલાત કરી હતી, એમાં જે 6 વાહનો કાલ રાત્રે કબજે લેવામાં આવ્યા છે. વાહનો અત્યારે કબજે કર્યા છે એ કોના નામે છે એ વેરીફાઈ નથી કરેલું. આગળની તપાસ મહેદરપુરા પોલીસ કરી રહી છે પણ એ બાબતે પણ વેરીફાઈ કરશું. પણ એક બીજી લોકોને અપીલ છે કે આના વ્યાજના ચક્કરમાં કોઈ પણ લોકો ફસાયેલા હોય તો પોલીસનો સંપર્ક કરજો તો પોલીસ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે.